अजगत जोया करो आयुष तन अंजलि टपकत श्वास We'll be right back.
I'm a god.
બહેનોની ની સંખ્યા પણ ખૂબ વધારે છે એટલે સાચી વાત નહીં પણ થોડોક ભજન નો અનુસંધાન રાખીએ કે કૃષ્ણ પરમાત્મા કાળિયો ઠાકર જયારે સેજ ઉંમરમાં મોટા થાય ને એટલે મારે તમારી ઘરે આવો પ્રસંગ બનતો હોય આપણો છોરો કે છોકરી મોટા થાય ને એટલે આજુબાજુ વાળા કહેવા માંડે કે આનું ક્યાંય ઠેઠાણું ગોઈતું કે વાતચીત ચાલે છે એમ કાનોડાને વાત માટે જસોદાલતા પાસે બધા પાડોશી જાય છે કે યશોદા મૈયા કાનોડાનું ક્યાંય ઠેઠાણું ગોઈતું આવા પ્રસંગ નું ભજન ત્યારે અરે જા જા રે ઓ કૃષ્ણ કનૈયા તું જા 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 રે ઓ કાના કાળા જા 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 નથી હવે તું નટવર નાનો દીકરી નાયો કનૈયા એમની દીકરી રાધાજી કાનોડા સાથે હરે છે ફરે છે રાસ રમે છે મન મેળ છે ચાલો આપણે માગો લઈને જાય પણ માગો લઈને તો ગયા પણ બહેનો શું ઉમેશભાઈ વૃષભાનુજીએ યશોદા મૈયાનો એવું હળાહળ અપમાન કર્યું કે કાળા અંધારામાં ઉભા રાખો તો માત્ર દાંત દેખાય આવો તમારો કાળિયો આખા ગામમાં માખણની ચોરી કરે ગોપીઓને પજવે આવો ચોર કોણ માં જાણી જોઈને દીકરીને કૂવામાં નાખે અને ક્યાં મોઢે તમે માર્ગું લઈને આવ્યા તમારા છોકરાનો આમ કનૈયાનો હળાહળ અપમાન કરી અને ત્યાંથી મોકલી દે છે પછી યશોદા મૈયા ઘરે આવે કનૈયાને ખીજાય છે કાના હવે તારા તોફાન બંધ કર આજુબાજુમાં જો તારું માગું લઈને ગયા ને અમારે અપમાન સહન કરવું પડ્યું
यशोदा मैया घरे आवी कन्हैया ने कहवा लाग्या के कन्हैया तारी आवी वजह फरियाद आवे छे अमारा अपमान थाय छे। त्यारे कृष्ण परमात्मा ए माताजी ने हैया करना आपी मैया मुंजाव मा हिना धाम मा घी पड़ी जासे। पर त्यारे कालिया ठाकरे शू कयो राधा जी साथे एकांत मा मैडा कई युक्ति कई कई प्लानिंग कयो के शू प्लान के राधा जी તમે ઘરે જઈ અને કઈ થયું હોય કઈ બીમાર હોય કઈ જોર જપટ હોય એવું એક્ટિંગ કરી અને પગથિયા ઉપર પડી જાજો બાકી મારી ઉપર બાજી હું સંભાળી લઈશ અને જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે રાધાજી ઘરે ગયા ઘરના ફળિયામાં ભપાક થઈને પડી ગયા બધા વિચવાળા વિચારવા મીડા કે રાધા બેટને શું થયું વૈ તો બોલાયમાં હકીમો બોલાવ્યા ડોક્ટરો બોલાવ્યા પણ રાધા બેટી સાજી ન થાય નાળી નિદાન કર્યું તપાસ કરી પણ કઈ નિદાન મળ્યું નહીં ને વિપુલભાઈ આપણે ક્યાંય ડોક્ટર પાસે બધીએ ફરી વળી નિદાન મળે નહીં અને છેલ્લો રસ્તો કયો દાણા જોવા માંડી દોરા ધાગા માંડવા માંડી એમ ડોક્ટરે કીધું કે આને કઈ નિદાન મળતું નથી કઈ જોડ જપટ હોય ને એવું લાગે છે તો બીજો પ્રશ્ન આવ્યો કે જોડ જપટ હોય તો કોક ભૂવા ભારાળી કોક વળગાણ કાઢતા હોય એવાને બોલાવો તો કે આપણા એરિયામાં એવું કોણ છે તો કે આપણા એરિયામાં આજુબાજુના પરંગણામાં નહીં પણ છેલ્લે છેલ્લે નજર કરો ને ત્યાં સુધી કાળિયા પરમાત્માથી કોઈ મોટું ભૂવો નથી કોઈ મોટું ભારાળી નથી તો બીજી વાત આવી કે બોલાવો કૃષ્ણ પરમાત્માને પણ હવે પાછા વ્રષ્ટભાનુને યાદ આવ્યું કાલે તો યશોદાજી માગું લઈને આવ્યા હતા આપણે એનું અપમાન કર્યું હવે ક્યાં મોઢે પાછું એની પાસે જવું કે ભાઈ તમારા કનૈયાને મોકલો પણ ગામવાળા આજુબાજુવાળા કહેવા માંડ્યા કે અમે સાથે આવીએ અમે પગે લાગશું વિનંતી કરશું અને કનૈયાને તેડી લાવશું આમ બધા કનૈયાને તેડવા જાય છે ત્યાં સદા સહોદર સમ સમજાવી કાના નાડી નિદાન તપાઈશું વિપુલભાઈ અમારે સાહેબ લોક સાહિત્યકાર જો કે પર આપણે ઉમેશભાઈની ઘરે કદાચ ઈ ધારે ને તો સૌરાષ્ટ્રના જેટલા નામાંકિત કલાકાર છે ને 5-5 લાખ 10-10 લાખ કે 20-20 લાખ લઈને એને આ સ્ટેજ ઉપર બિહાડી શકે ભાઈ ઉમેશભાઈ છે પરવાડિયા પરિવાર છે અને ખાસ મેં કીધું એમ સોનાને સોનું કેવું એ વખાણ નથી એમના ભાઈ જેવા મિત્ર અમારે ભાઈ શ્રી હિંમતભાઈ મિસ્ત્રી આ બે લોકો ધારે ને તો સૌરાષ્ટ્રના કોઈ પણ કલાકારને અહીંયા આપણે બિહાડી શકે અને પ્રાણભાઈ વ્યાસથી માંડી અને લગભગ કલાકારો એક સંબંધના તાતને આ બે મિત્રો છે પણ ભાઈઓથી વિશેષ કે ઢોંગ કરીને બોલે દરદ કડાયો થોડીક વાર ઢોંગ કરવા માંડ્યા કૃષ્ણ
પરમાત્મા નાડી નિદાન કર્યું આંગળીના વેઢામાં જોવા મીંડા કઈક આંખો બંધ કરીને વિચારતા હોય ને પછી અચાનક લાઈટ થાય ને એમ હા 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 કે ઉપાય જડી ગયો બધા કહેવા મીંડા કે શું ઉપાય કનૈયા જલ્દી બતાવ તો કે આ રાધા બેટી આ દીકરી 100% તમારા ભાગ્યમાં નથી પાછા બધા કહેવા મીંડા કનૈયા એક બાજુ તું એમ કે છો કે ઉપાય જડી ગયો અને એક બાજુ તું એમ કે છો કે આ દીકરી તમારા નથી ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું કે હા હું બરાબર કહું છું આ દીકરી તમારા ભાગ્યમાં નથી પણ આને 12 કલાકની અંદર પરણાવી દો બીજે લગ્ન કરાવી દો સામેવાળાના ભાગ્યમાં છે તો જીવી જશે તો બીજો પ્રશ્ન આવ્યો તાત્કાલિક વરરાજો ગોતવો ક્યાં મૂર્તિઓ ગોતવો ક્યાં તો બધા કહેવા માંડ્યા આજે કાલે યશોદા મૈયા રાધાજીનું માગું લઈને આવ્યા હતા તો કરો કંકુના કનૈયાનો વિવાહ થાય છે ત્યારે કાનુડાનો વિવાહ થયો ને લોકો બોલ્યા જો કે હમણાં ઉમેશભાઈ બેતળિયા જો કે સ્ટેજ ઉપર બેઠો છું છોટું નહીં બોલું મેં કીધું એમ મારી હજી શરૂઆત છે અને પહેલો વહેલો ઉમેશભાઈએ મને અહીંયા બેતળિયા સ્ટેજ ઉપર હાથ પકડ્યો અને ઈશ્વરને પ્રાર્થના કે આવા મિત્રો હંમેશા એમનો હાથ પકડી કાનુડાનો વિવાહ થયો ને લોકો બોલ્યા વાહ વાહ પેલા ચોકોટ કરતો ઉમેશભાઈ કે મારી ગાયકીના વખાણ માટે કે મારા વખાણ માટે વાહ નહીં પણ અખિલ બ્રહ્માંડના કાળિયા ઠાકર પરમાત્માના લગ્નની વાત છે એના લગ્નની વાતમાં જો આપણે એકવાર કલ્પેશભાઈ દિલથી વાહ બોલી દઈ ને તો કદાચ ધીરુભાઈ અંબાણી ટાટા બિરલા વાળાને જેવો ફંક્શન આયોજન પ્રસંગનો કરી શકે ને એવો પ્રસંગ આપણે ત્યાં થાય અને બીજા ગમે એવી મુશ્કેલી હોય એનું સોલ્યુશન ન જડતું હોય પણ કાળિયા ઠાકરની વાતમાં લગ્નની વાતમાં વાહ બોલીએ ને તો એ ગમે ત્યાંથી રસ્તો ગોતી દે એટલે 3 વાર બધા ઊંચા હાથ કરી અને વાહ બોલવાની છે કે કાનુડાનો વિવાહ થયો ને લોકો બોલ્યા અવાજ જોરદાર આવ્યો પણ અમારા ભાઈ નો અવાજ જાજો આવ્યો હવે એક કામ કરો આપણે ભાઈઓ કોઈ ન બોલતા કારણ કે આજે મેં પેલા કીધું એમ જીજીમાં લગભગ બધાને ખૂબ લાડ લડાવ્યા હશે પરિવારમાં ચેતનભાઈ છે બીજા પરવાડિયા પરિવારના લગભગ મેં બેનો દીકરીઓને ખૂબ લાડ લડાવ્યા હશે તો જ આવી સંતવાણી આવો આનંદ અને આવા સાધુ સંતો અહીંયા વધારે બાકી શક્ય કદાચ તમે રૂપિયા દો ને તોય ન આવે એટલે આપણે ભાઈઓ કોઈ બોલતા નહીં આજે બહેનોને કદાચ એક ફરાળ હશે ઉપવાસ કર્યો હશે પણ આપણે ઘરે રસોડામાં કોઈ ન હોય અને આપણા કાળિયા ઠાકરને જેમ ખીજાતા હોય જેમ રાડ નાખીને એમ જોરથી એકવાર વાહ ના બોલવાની છે ભાઈઓ કોઈ બોલતા નહીં કાનુડાનો વિવાહ થયો ને લોકો બોલ્યા
હવે એક ભાઈ અમારે ભાઈઓની જોવો આ કાનુડાનો વિવાહ થયો ને લોકો બોલ્યા ગમે એમ કોઈ હાવેણો એ હાવેણો હાવેણો એ હાવેણો બધાના ચહેરા એટલા હસમુખા હતા એટલે આપને એમ થાય કે જલેબી નું ઉચડું મોઢામાં આપી દે, કારણ કે વાહ બોલવાના પ્રભુના નામમાં વાહ બોલવી અંદર ની હવા નીકળે ને આઈ એમ સમથિંગ મારું તારું ઈર્ષા દ્વેષ અદેખાય આ અંદરથી હવા નીકળે ને તો જ ઈશ્વરના નામમાં વાહ નીકળે, બાકી તાકાત નથી. કે કાનુડાનો વિવાહ થયો ને લોકો બોલ્યા વાહ કનૈયા Thank you.
માતો સ્થાનક બેટી થાય પરમા આહી મોરી જાય સમરત તું કર કાર્ય મારા નામની